થોડોક સમય ઓછો છે રુઝાનબેન, આ સમયની અંદર ઓલ્ટરનેટ એન્ટરટેનમેન્ટ તરીકે અત્યારે ટેલિવિઝન ઉપરાંત વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ એક બહુ જ આમ જોવા જઈએ તો સારું પણ છે, પણ એની અંદર જે અનસેન્સર્ડ સિરિયલ્સ આવે છે, અનસેન્સર્ડ વિષયો હોય છે, એ પ્રકારે જોતા યંગર જનરેશન માટે થોડુંક જોખમરૂપ પણ છે. બાળકો પણ એ મોબાઈલ પર લેપટોપ પર જોતા હોય છે, ત્યારે કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ અથવા આમાં કેવા પ્રકારના સાયબર ક્રાઇમની શક્યતાઓ છે, કારણ કે આપ સાયબર ક્રાઇમમાં પણ એક્સપર્ટ છો રુઝાનબેન? દીપકભાઈ, બિફોર પહેલા આન્સર કરતા પહેલા આપણે જે કાનન મેડમ જોડે વાત કરીને જે જાસ્મીન સર ક્વેશ્ચન પૂછ્યા, મારે એમાં કઈ કેવું હતું કે ના, કદાચ આપ લોકોને આઈડિયા નહીં હોય ઓબ્વિયસલી, કારણ કે અમે એટલું ગાતા નથી, પણ 24 માર્ચે આપણું લોકડાઉન, એટલે આમ તો 24 માર્ચ રાતે થયું હતું, પણ આપણા ગુજરાતમાં પેલો સન્ડે પછીનો જે બીજો દિવસ હતો, ત્રીજો દિવસ હતો, તો મને ફોન આયા અમરાઈવાડી ને એવા વિસ્તારમાંથી જે શ્રમિક વિસ્તારો છે અમદાવાદમાં, કે બેન રામ રહીવારે પેલી રોટી રામ રોટી સ્કીમો બંધ થઈ ગઈ છે ને, પેલી ગવર્મેન્ટ ની એક 10 રૂપિયા વાળી ખીચડીની સ્કીમ હતી, તમને ખબર હોય ગુજરાતમાં એક ખીચડી સ્કીમ, તે બી બંધ થઈ ગઈ છે, તો બધા ગરીબો બિચારા બેઠા છે. તો સાહેબ, મેં વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ એવરીબડી, મેં નેતાઓને ફોન કર્યો, કારણ કે આપણે તો આમ તો સંસ્થા ચલાવીએ, આપણે આની સંસ્થા છે ની બહેનો માટે કામ કરવાની, તો આપણે નેતાઓને ફોન કર્યો કે સાહેબ આવું છે, કઈક શું કરીએ, બિચારા ભૂખ્યા લાઈનમાં બધા બેઠા છે. મને બંને નેતાઓ પાસેથી એવા જવાબ મળ્યા કે હા બેન, આ ગવર્મેન્ટે કરવું જોઈએ. એક નેતા આદર, બંને નેતાઓ પછી કોઈ ફરી મને ફોન બી નથી કર્યો, મને કહ્યું તો પાછું ફોન કરી સાવ નમ સાહેબ, મારે કઈ હિરોઈન નથી બનવાનું, હીરો નથી બનવાનું, પણ આ જસ્ટ કહું છું કે અત્યારે જે રીતે મેડમે વાત કરી છે એ પોઈન્ટ પર મારે આગળ વાત કરવી છે, કે એ લોકોએ કહ્યું કે હા મેડમ ગવર્મેન્ટે કરવું જોઈએ. અરે પણ ભાઈ, તમે તો ગવર્મેન્ટના નેતાઓ છો ને, એટલે એકચ્યુઅલી દેવર નેતા અને પોસ્ટ પર હતા, એ બી કહી દઉં તમને, પોસ્ટ પર હતા, એટલે એવું નહીં કે ખાલી પોલિટિકલ નેતા હતા, દેવર ઇન પોસ્ટ ઇન ધ ગવર્મેન્ટ. પછી સાહેબ એક મિનિટ, પછી મને થયું કે હવે આમાં કશો મેલ નહીં પડે, એક બે મિત્રોને ફોન કરીએ, અને મિત્રો પાસે રસોડાની ફેસિલિટી હતી, અમે ખીચડી 24 માર્ચ થી ચાલુ કરી, ખીચડી બોલો પૂરી બોલો જે બી, અને હવે હજી સ્ટોરી ત્યાં નથી, હજી સ્ટોરી ચાલુ થઈ. હવે થયું શું કે જેવું માર્કેટમાં, કદાચ અમદાવાદમાં વિવે તો ફર્સ્ટ વન ટુ સ્ટાર્ટ 24 માર્ચ થી માર્કેટમાં, તરત ખબર પડી, માર્કેટ એટલે બધાને તો ખબર પડે ને, તરત મને નેતાઓના માણસોનો ફોન આવી ગયા કે બેન અમે વિતરણ કરીએ. ત્યારે મારી તો બુદ્ધિ, કારણ કે મેડમ જોડે કામ કર્યું છે, હું પોલીસ વાળા જોડે કામ કરું છું, એટલે મેં એ જ દિવસે એ લીધું કે મારે કોઈ નેતાઓ જોડે કામ નથી કરવાનું, મારે ખાલી ટ્રસ્ટ મી સર, મેં એક સિનિયર બધા એમના ડાઉન ધ લેવલ, જે ડીસીપી ઝોન 4, 5, 6 ધડાધડ બધા ફોન આવી ગયા, બધું આખું સેટ થઈ ગયું અને ખીચડીઓનું કામ ચાલુ થઈ ગયું. પહેલા દિવસે 4,000 અને મેં 15-16 દિવસમાં 1,40,000 ખીચડી ને જે બી બધું બિલ કર્યું. કેવાનું, હું પાછું મારી વાવા નથી કરતી. પછી ડોનર્સ, કારણ કે આ થયું ડોનરોની મહેરબાની હતી સાહેબ, મારી મહેરબાની હતી નહીં, ડોનરો જાગ્યા, લોકો જાગ્યા, લોકોમાં જાગૃતતા થઈ, અને લોકોને ખબર હતી કે આ ગવર્મેન્ટ કામ કરશે કદાચ, પણ એ લોકો ગવર્મેન્ટ થોડું લેટ કામ કરશે, તો લોકોએ વહેલું કામ કર્યું. 5,000 લિટર સેનિટાઈઝરો ગયા, પીપી કીટો ગઈ, બધું ઢગલે ઢગલા ગયું. હવે જે સાહેબ જાસ્મીન પર એક સરસ ક્વેશ્ચન હતો કે માઇગ્રન્ટ વાળા કેમ એ થયા, કારણ કે મેં પોતે બી કામ કર્યું છે, ફૂડ કંટ્રોલર જોડે બી કામ કર્યું છે, ડીડીઓ સાહેબે બહુ જ મદદ કરી છે, પણ મેં જોયું બે ચીજ હતી. હવે એ સાંભળવા જેવી વાત છે, બધા કામ કરવા માંગતા હતા, પણ ઘણી વાર એ લોકોના હાથ ટૂંકા પડતા હતા, એ લોકો પાસે સેન્કશન્સ આવતી હતી નહીં. નીતિ આયોગ જોડે બી મેં કામ કર્યું, નીતિ આયોગે સાહેબ 2.5 મહિનો અમે ખીચડીઓ વિતરણ કરી, પછી લેટર આવ્યા કે તમે ફૂડ કંટ્રોલર ઓફ ઇન્ડિયા પાસેથી આટલા સસ્તા ભાવે ચાવલ ને ઘઉં લઈ શકો, પણ સાહેબ હવે તો 1.5 મહિના થઈ ગયા, અમારા પૈસા પતી ગયા, હવે અમે ક્યાંથી નવું ખરીદવાના છીએ. અને પછી પછી શું પ્રોબ્લેમ થયો સર, આપણા જસ્મીનભાઈ ખાસ તમને કહું, હવે થયું શું કે તમે ખીચડીઓ ખવડાવો, અમારી ખીચડી સીધી લિમિટ હોય બરોબર, રેશન કીટ લિમિટ હોય, હવે આ લોકોને દૂધ જોઈએ. મેડમ ને ખબર હશે કે અમારે તો કે ભાઈ અમારે દૂધ, બાળકો માટે દૂધ જોઈએ, હવે એ અમારી સક્ષમતા નહોતી કે અમે લોકોને દૂધ આપીએ, બીજી બધી આઈટમ આપીએ. બીજી વાત કે આ લોકોને અનરેસ્ટ ક્યાં થયું એ બી કહી દો, આ લોકોને એવું થયું કે હવે મેડમે જેમ કહું, ઘણા સારા ઇન્ડસ્ટ્રીલિસ્ટ હતા જે લોકોએ સંભાળ્યા બી છે, અને ઘણા હવે નથી સંભાળ્યું સાહેબ, કારણ કે એ લોકો બી બિચારા ડેલી એ પર કામ કરતા હતા. તમને ખબર છે આમે ઇન્ડિયામાં એમએસએમઈ ની હાલત ખરાબ છે, એટલે અનફોર્ચ્યુનેટલી આ લોકો બધા અનરેસ્ટમાં આવી ગયા. અને પછી યુ નો આપણે બધા ઢોર પ્રજા જેવું છે, ઢોર પ્રજાનો મતલબ શું, કે એક કહેતો બીજું કહે, બીજું કહેતો ચોથું કહે, ને બધા એકબીજાને ચુગલી ફુગલી થાય, પોલિટિક્સ થાય, આ બધું તો બધું યુ નો એવરીબડી નોઝ શું થાય છે આમાં, એટલે આ થોડું આખું કંટ્રોલની બહાર ચાલી ગયું.
ઓબ્વિયસલી ધેર આર લોટ ઓફ રીઝન્સ કે તમે લોકડાઉન કરતા પહેલા અગર બે દિવસનો ટાઈમ આપતા એવું બધું ઘણું છે, મને અત્યારે આપણે એમાં નથી પડવું. એટલે મારે આનો આ જવાબ આપવો હતો કે અનફોર્ચ્યુનેટલી આ થયું ને એમાં માઇગ્રન્ટ વર્કર્સ ભોગ બની ગયા. આ ક્વેશ્ચન આ પતી ગયો, પણ હા આઈ શુડ અગેન સેલ્યુટ ધ પોલીસ કે જે નિસ્વાર્થથી અને જે એ લોકોએ તન મન ધનથી કામ કર્યું છે સાહેબ. કારણ કે હું તો એ લોકો જોડે કામ કરતી હતી, મતલબ હું ઘરે બેઠી છું સાહેબ, હું આમાં બહાર નથી ગઈ, હું ઘરે બેઠી છું. પણ કામ લોકોએ કર્યું છે, હા આપણે મદદ કરી છે એમાં કોઈ ડાઉટ નથી, આપણે રિસોર્સિસ કરીએ છીએ, ડોનેશન ઘઉં ચાવલ બધું પહોંચાડી દીધું, એ આપણું કામ હતું. પણ જે એ લોકોએ કર્યું છે બેસ્ટ હતું. એટલે આજની તારીખમાં તો જોવા જાવ, કેમ કે હું માયગા છે, એક લાસ્ટ પર માઇગ્રન્ટ વર્કરના પોઈન્ટો કહી દો યા ગરીબોના પોઈન્ટો કહી દો સાહેબ, એ લોકોને ગવર્મેન્ટોએ રેશન કીટો મોકલાવી છે અને ઘણા લોકોને, હા એ રેશન કીટ આપવા કોણ જતું હતું કહો સાહેબ? નેતાઓના માણસો. ને એવી મેં જોયું હતું કે જયારે નેતાઓના માણસો ત્યાં, એટલે પછી ઘણી વાર કંટાળીને જયારે મને ફોન આવતા હતા ને કે બેન અમને આ પ્રોબ્લેમ છે, પેલા પ્રોબ્લેમ છે, મને નજીક છે. આપણે નગરમાં અમદાવાદની એક જગ્યા છે, ત્યાં પાકિસ્તાની મેડમ ને ખબર છે, પાકિસ્તાની ઇમિગ્રન્ટ્સ આવ્યા છે 5-6 વર્ષથી. પેલું આપણો સમય પૂરો થઈ રહ્યો છે. રાશન કીટો મોકલાવવા આવી છે, એટલે એવું બી નથી કે રાશન કાર્ડ નહોતું, અરે રાશન કાર્ડ નહોતું તો બી એ લોકોને મળ્યું છે. એટલે આ બી પોઈન્ટ એક પોઝિટિવ છે. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે. નેગેટિવ પોઈન્ટ તો ઘણી છે, તમે જોઈ છે, એટલે મેં વધારે પડવું નથી. ખાસ ઇમ્પોર્ટન્ટ મારી બહેનો અને મારા બાળકો માટેની વાત કરી લઉં કે હા આજની તારીખમાં બધું ઓનલાઈન ચાલુ થઈ ગયું, એટલે બધા ઓનલાઈનમાં હવે થયું છે. શું કે આપણને નોલેજ ઓછું છે, એટલે આપણે કઈ બી દબાઈ દઈએ, કઈ બી જોઈ લઈએ. તમે જેમ સાહેબે કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર બધું આડું અવળું ચાલતું હોય, કારણ કે એનું અત્યારે કોઈ ગાઈડલાઈન નથી, કોઈ એનું લાયસન્સ એ નથી. તો અનફોર્ચ્યુનેટલી એટલે મારે અગર ટુ મેક ઇટ શોર્ટ એન્ડ ટુ મેક ઇટ ફાસ્ટ, મારે એટલું જ કેવું છે બહેનો, મારી પાસે કેસીસ બી ઘણા છે, તમે ટાઈમ કેસીસ બી કહી શકીશ તમને. પણ ટુ મેક ઇટ ફાસ્ટ આઈ વુડ રાધર લાઈક ટુ સે કે તમે લલચાઈ ના જાઓ. આઈધર તમે એવું ના વિચારો કે તમને કોઈ લાખો કરોડો રૂપિયા આપવાના છે, તમને લોટરી લાગી ગઈ છે, યા કોઈ ભય કે છે કે હું અમેરિકામાં, હું લંડનમાં બેઠો છું, બપોર તો મોહી પડ્યો. કરેક્ટ કરેક્ટ. હા બસ હવે